नवसारी सहित समग्र राज्य में धोरण 12 ना वर्गों की ऑफलाइन शुरुआत थशे। तारीख 7 जून थी ऑनलाइन शिक्षण तो चालू ज हता। कोरोना संक्रमण घटता हवे सरकार ऑनलाइन शिक्षण माथी धीरे धीरे ऑफलाइन शिक्षण की शुरुआत करी देवानुं मन मनाव्युं छे। हाल में धोरण 12 ना बोर्ड ना छात्रों नो अभ्यास न बगड़े ते माटे 7 जून थी ऑनलाइन वर्गो तो शुरू करी देवामां आव्या हता, पण हवे 15 जुलाई थी ऑफलाइन एटले के वर्गखंड में अभ्यास शिक्षण की शुरुआत कर देवा सूचना अपी देता शिक्षण जगत में खुशी माहौल जवा है। आटे दरेक शालाओं में सोशियल डिस्टन्स सरकार की गाइडलाइन्स पालन करने सूचना दरेक शालाओं में अपी दी है। जो कि छात्रों की हाजरी अंगे वालीओन संमतिपत्रक पहला रजू करवा रहे। वर्गखंडों में 50% क्षमता की साथ मर्यादा में एकंतर शाला में तमाम शैक्षणिक और बिन शैक्षणिक स्टाफ विद्यार्थीओए फेस मास्क फरजियात योग्य रीते पहेरवानुं रहेशे। आज पहला दिवसे शिक्षक अने बाळकोमां उत्साह जोवा मळ्यो छे। शाळा शरू थवाथी बाळकोने ऑनलाइन करता पण शाळामां आवीने प्रीतिकल भणवुं वधु गमे छे, जेथी करीने बाळकोने अभ्यासक्रम समजावामां सहેલાઈ पड़े छे। हाँ जी, आज आपणे गुजरात माध्यमिक शिक्षण बोर्डनी सूचना अने गुजरात गवर्मेंटनी सूचना मुजब धोरण 12ना क्लास कॉमर्स अने विज्ञान प्रवाहना शरू करी देवामां आव्या छे। વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર આપણને આ ક્લાસ શરૂ કરવા માટે મળ્યો છે। વિદ્યાર્થીઓની સંખ્યા પણ પહેલા દિવસના પ્રમાણમાં ખૂબ જ સારી છે। ગુજરાતી મીડિયમના સાયન્સ એન્ડ કોમર્સ બે ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે। અંગ્રેજી માધ્યમમાં પણ સાયન્સ અને કોમર્સના બે ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ માટે સંસ્થાના ગેટ ઉપર જ બિલ્ડિંગમાં પ્રવેશતાની સાથે જ સેનિટાઇઝ થઈ જાય, વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેના માટેના પોસ્ટર્સ આ બધું લગાવવામાં આવ્યું છે। અને વિદ્યાર્થીઓનો સવારે જે ઉત્સાહ જોવા મળ્યો તે પણ ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણ આપણને આ શિક્ષણ ઓફલાઈન શરૂ થતાં અને પુનઃસ્થાપિત પ્રત્યક્ષ શિક્ષણ થયું તેના માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જણાઈ આવ્યો છે। શાળા જે સંચાલકો છે, ટીચર્સો છે, એમનામાં કઈ રીતની હમણાં ઉર્જા ફેલાઈ છે? કારણ કે બે વર્ષથી જે શિક્ષણ કાર્ય બંધ હતું ઓનલાઈન શિક્ષણની જે ફલશ્રુતિ છે એ એટલી જોવા મળી નહીં, ના કારણે સંચાલકોમાં પણ અને જે વર્ગ શિક્ષકો છે, વિષય શિક્ષકો છે, તેઓ પણ આતુરતાપૂર્વક આ દિવસની રાહ જોઈ રહ્યા હતા। અને જેવી સરકારે જાહેરાત કરી કે આ દિવસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, એક પ્રસંગ હોય, એક ઉત્સવ હોય, તે રીતે અમે આ સરકારના નિર્ણયને વધાવી લીધો છે। ઓનલાઈનમાં તેમાં અમુક જે કચાશ રહી જાય છે તે અમે મોટાભાગની તો થોડી સોલ્વ થઈ જાય છે, પણ બધું જે સોલ્વ કરવાનું હોય તે રહી જાય છે, તે ઓફલાઈન આવીને જ થઈ શકે છે। હિતેશ વગેરેનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નવસારી।